સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે સુડા દ્વારા એક પચાસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ લેક ગાર્ડનનું લોકાર્પણ ગામના સરપંચે સાદગીપૂર્વક કર્યું હતું સુરત જિલ્લાના તાલુકામાં વરેલી ખાતે દ્વારા ગામની શોભામાં ઉમેરો કરતા રૂપિયા કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ લેકનું નું સરપંચ ધનિરામ દુબેના હસ્તે કોઈ પણ જાતનો ભપકો કર્યા વગર સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું આ તળાવની ની ફરતે બ્લોક બેસાડવામાં આવ્યા છે જેથી લોકો અહીં વોકવે પણ કરી શકે સાથોસાથ તળાવની ફરતે લોખંડની એંગલ લગાવવામાં આવી છે જેથી નાના બાળકો પણ અહીં માતા પિતા સાથે આવી રમત રમી આનંદ માણી શકે આ પ્રસંગે પલસાણા તાલુકાના ભાજપના મહામંત્રી મોહનભાઈ આહિર અને પલસાણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ વિતેશભાઈ નાયક પલસાણા ગામના સરપંચ પ્રવીણભાઈ આહિર તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ લોકાર્પણ કરતાં લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે નાના અમથા બે લાખનું કામ હોય પણ મંત્રીઓને બોલાવી મોટા ખર્ચાઓ કરી મોટી મોટી પબ્લિસિટી કરતા હોય છે ત્યારે દોઢ કરોડ રૂપિયા કામમાં નથી સુડાના અધિકારીઓ આવ્યા કે નથી મંત્રીઓ આવ્યા તેથી લોકોમાં ભારે ખભડાટ જોવા મળી રહ્યો છે અને જે પણ સાંજના સમયે તાત્કાલિક ઉદઘાટન કરવા માટે આશ્ચર્ય ફેલાયું છે તો બીજી તરફ લોકો એવું કહી રહ્યા છે કે આચાર સંહિતા લાગી જાય તે પહેલા ભાજપ પોતાના હાથે થયેલા કામો પૂરા કરતા હોય અથવા કોઈ ગેરરીતિઓ છુપાવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા